पहला करता हवे गामडाओनी स्थिति बदली छे। दीकरा करता दीकरीओ दरेक क्षेत्र में आगळ वधी रही छे। जो दीकरीओना सामर्थ्यने जाळवामां समाज पाछळ पड़शे तो क्यारे आगळ नहीं वधी शके। आ विचार प्रधानमंत्री नरेन्द्र मोदीए नवसारीनी एसजीएम सिरोहिया स्कूलना धोरण 10ना विद्यार्थीना वालीना प्रश्न पर रजू कर्या हता। अने आजे प्रधानमंत्री नरेन्द्र मोदी विद्यार्थीमां आ परीक्षानो डर नहीं પણ પરીક્ષાને એક ઉત્સવ તરીકે લે એવા ઉદ્દેશ્ય સાથે ભારતના વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો સાથે પરીક્ષા પે ચર્ચા કરી અનેક પ્રશ્નોના જવાબો આપ્યા હતા। પરીક્ષા આવતા જ બાળકો સહિત તેમની વાલીઓમાં ચિંતા વધી જાય છે ત્યારે ભારતના પ્રધાનમંત્રી દ્વારા આજે 5મા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભારતભરમાંથી લાખો વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો જોડાયા હતા। નવસારીમાં પણ 735 શાળાઓમાં 75,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ સાંભળી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસેથી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું। કાર્યક્રમમાં બાળકોની પરીક્ષા દરમિયાન મૂંઝવતા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેમાં ખાસ કરીને કોરોના કાળમાં ઓનલાઈન શિક્ષણને કારણે વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાની લત લાગી ગઈ છે, નવી શિક્ષણ નીતિ, પરીક્ષા સમયે વાલીઓ અને શિક્ષકો દ્વારા વાંચન અને માર્ક્સ લાવવા મુદ્દે કરાતું દબાણ, ધ્યાન શું છે વગેરે જેવા વિવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેનો પ્રધાનમંત્રી મોદીએ વિસ્તારપૂર્વક જવાબ આપ્યો હતો। જેમાં નવસારીની એસજીએમ સિરોહિયા સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થી પર્વ દેસાઈના માતા સીમા દેસાઈ પ્રધાનમંત્રીને ગામડાની બાળાઓના ભણતર સહિત તેના ઉત્થાન માટે સમાજ શું કરી શકે તેનો પ્રશ્ન પૂછતા પીએમ મોદીએ આજનો સમય બદલાયો હોવાની વાત સાથે દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ વધી રહી છે અને સમાજ બાળકીઓના સામર્થ્યને જાણવું જ પડશે જેની ટકોર પણ કરી હતી। સાથે જ આજે ગામડાઓમાં પણ બાળકીઓ શિક્ષણ લઈ રહી છે અને તેમને અવસર આપવાની જરૂર છે। મારું નામ સીમા ચિંતન દેસાઈ છે। હું નવસારીમાં આવેલ એસજીએમ શિરોહિયા સ્કૂલની પેરેન્ટ છું। પર્વચિંતન દેસાઈ જે હાલમાં 10મા ધોરણમાં આવ્યો છે, તમારી સમક્ષ રજૂ થનાર માટે મને જે પ્લેટફોર્મ એક માધ્યમ મળ્યું છે, જે છે પરીક્ષા પે ચર્ચા, ભારત સરકાર દ્વારા આયોજન થવા કરવામાં આવ્યું ને નરેન્દ્ર મોદીજી સાથે મારી લાઈવ ચર્ચા જે થઈ, તો સાચું કહું તો એક સપનું સાકાર થયું। આ પ્લેટફોર્મ થકી મારો જે આત્મવિશ્વાસ વધ્યો છે ને આ જ રીતે મારી જેમ જે વિજેતાઓ બન્યા છે તે દરેક માટે ખૂબ ખૂબ અભિનંદન। આનાથી તમારા આત્મવિશ્વાસ વધે છે, જીવનમાં આગળ વધવાની તકો મળે છે। આવા પ્રોગ્રામ્સ વારંવાર યોજાતા રહે, થેન્ક યુ। સમાજમાં પણ બાળકીઓના શિક્ષણ પ્રત્યે જાગૃતતા આવી રહી છે, જેના કારણે જ ગુજરાતમાં પંચાયતમાં 55% મહિલાઓ ચૂંટાઈને આવે છે, જેથી સમાજ દીકરા અને દીકરી બંનેને સમાન નજરથી જુએ એ જ સમયની માંગ છે। પરિમલ મકવાણા, હિન્ટ ટીવી ન્યૂઝ, નવસારી।